નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રોપેનોનનો ક્રિયાશીલ સમૂહ સમઘટક કયો છે? યાની કે તમને પ્રોપેનોનનો બહુ ડીપલી પૂછેલો પ્રશ્ન છે. આવા પ્રશ્ન પૂછે નહીં, આપણી તૈયારી કમ્પ્લીટ હોવી જોઈએ મિત્રો. પેલા વેલા તો પ્રોપેનોન એનું સૂત્ર, રાસાયણિક સૂત્ર CH3CO3, તમને ખ્યાલ છે. આનો ઉપયોગ નેલ પોલિશ રિમૂવર માટે થાય છે. કીટોન શ્રેણીનો સભ્ય છે કીટોન. હવે આમાંથી એનો સમઘટક આપણે ગોતવાનો છે. તો પેલા વેલા તો જુઓ, આ પ્રોપેનોઇડ છે એવો તો આપણે કોઈ પદાર્થ આવતો જ નથી. ઓકે, એ નીકળી ગયો પ્રોપેનોલ. હવે બીજા બધાના સૂત્ર તમને આવડવા જોઈએ. તો પ્રોપેનોલ એનું સૂત્ર થશે CH3CH2CH2OH. પ્રોપેનોલ ખરેખર આને કહેવાય પ્રોપેનોલ. હવે પહેલા વહેલા જે પ્રોપેનોન જેમાં મને કાર્બન ગણીને કયો, 1 2 3 C3, હાઇડ્રોજન 3 ને 3 6 H6, અને આ ઓક્સિજન. હવે આ પ્રોપેનોલ જુઓ જી, એનું અણુસૂત્ર કાર્બન 3 છે, હાઇડ્રોજન 3 ને 2 5 ને 2 7 ને 1 8, અહીંયા કેટલા છે 6, આ કેન્સલ, હાઇડ્રોજન 6 થવા જોઈએ. પ્રોપેનાલ આલ્ડિહાઇડ ભણી ગયા છો તમે, એનું સૂત્ર આવડવું જોઈએ CH3CH2CHO. આલ્ડિહાઇડ પ્રોપેનાલ, કાર્બન કેટલા છે ગણો, 1 2 3 C3, હાઇડ્રોજન 3 ને 2 5 ને 1 6 H6, ઓક્સિજન ઓ જોઈ શકો છો. આ બેયના આણ્વીય સૂત્ર કેવા છે, સમાન. પણ બેયના ક્રિયાશીલ સમૂહ કેવા છે, જુદા જુદા. તો આ બે એકબીજાના શું થયા, સમઘટકો થયા. ક્રિયાશીલ સમૂહ જુદા છે એટલે આવા સમઘટકોને કહેવાય ક્રિયાશીલ સમૂહ સમઘટક. તમારે ક્રિયાશીલ સમૂહ સમઘટક આવતું નથી, ખાલી સમઘટક આવે છે. પણ તમને એટલી તો ખબર હોવી જોઈએ કે આલ્ડિહાઇડ અને કીટોન એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક છે. આ જ રીતે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર પણ એકબીજાના ક્રિયાશીલ સમૂહ છે. તો આપણે આમાંથી જોઈએ તો આપણો જવાબ સાચો કયો, વિકલ્પ બી કયો, પ્રોપેનાલ. એ કોનો સમઘટક છે, આપણા પ્રોપેનોનનો ક્રિયાશીલ સમૂહ સમઘટક છે. આભાર.